શહેરના બજરંગદાસ બાપા હોસ્પિટલમાં મહુવાના દર્દીના શંકાસ્પદ મોત અને તોતિંગ બિલના મામલે હોબાળો થયો. શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી બજરંગદાસ હોસ્પિટલમાં મહુવાથી એક દર્દીને રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં તેના પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. મૃતક દર્દીના સગાએ ફરિયાદ કરી હતી કે પ્રથમ 20 કે 25 હજારના ખર્ચમાં સારવાર થઈ જશે તેવું મહુવાના ડોક્ટરે કહ્યા પછી બજરંગદાસ હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યો હતો. પરંતુ બજરંગદાસ હોસ્પિટલના તંત્રે 1.5 લાખનું બિલ પકડાવતા મજૂરી કામ કરતા આ પરિવાર અવાચક બની ગયો હતો. બાદમાં દર્દીનું મોત નિપજતા હોબાળો મચી ગયો હતો. વેન્ટિલેટર ઉપર મૃતક દર્દીને લાંબો સમય રાખી વધુ બિલ બનાવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. વીરમાતા સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. એને લખી આપો કે કોઈ પણ ભાવનગરમાંથી જ્યાં એને સસ્તું પડે, જ્યાં અનુકૂળતા પડે, જ્યાં એનું ખાતું. નહીં સાહેબ, અત્યારે તે ઈ બેન કહેતા ત્યાં કે ઈ લોકો દવા પાછી લેતા નથી, મારે ઇમરજન્સી છે એટલે હું જાઉં. શું બને છે અહીંથી દવા લેવા માટે? તો પહેલા તો તમે આ રૂલ છે ઈ પહેલા તો કાઢો. તો મારી દ્રષ્ટિએ અત્યારે બે બેન ફરિયાદ કરતા આવી ગયા કે ઈ લોકો દવા પાછી નતા, ઈ અમારી ફરિયાદ છે. અત્યારે ઈ બેન પાછે મોવા જ લાઇટ હાઉસથી મોવા આવ્યા હતા દવાખાને, એટલે નાથી પછી એમ કીધું કે તમે આ દવાખાને જાઓ કે 15 થી 20 હજારમાં તમારે ઓલું થઈ જાય. બજરંગદાસ હોસ્પિટલનું નામ દીધું એટલે અમે પછી રાતોરાત નથી લીકરા, એટલે કે જાજુ કંઈ ઓપરેશન નથી, ખાલી એક લડી મૂકી ને રસી કાઢી લેવે, પછી કોઈ વસ્તુનો ખર્ચ નથી. એટલે અમે અહીંયા આવ્યા એટલે અમને એમ કીધું પછી કે 3 હજારનો ખાલી ખર્ચ છે, કે કાયમિકનો 3 હજારનો થાય, બીજું કાંઈ નહીં. તો અમને એમ કે 20-25માં પતી જાય, પણ પછી તો વધતું જોઈએ એમ. અત્યારે ઓફ થયા પછી કેટલો ખર્ચો કીધો? બજરંગદાસ હોસ્પિટલના અંદર તમે જાઓ ત્યાં તમારે 15 થી 20 હજાર રૂપિયા જેવો ખર્ચો થશે અને તમને સારું થઈ જશે. અહીંયા આવીને આ લોકોએ 1,60,000 રૂપિયા જેવું રોકડ પેમેન્ટ લઈ લીધું અને ઉપરાંત ડેથ થઈ ગયા પછી એ 22,500 રૂપિયા એક્સ્ટ્રા પાછા માગ્યા કે ડેથ બોડી પછી અમે સોંપશું 22,500 લીધા પછી. હવે એ લોકો એમ કહે છે કે હવે તમે લઈ જાઓ એમ, ડેથ થઈ ગયા પછી હવે એ લોકો એમ કહે છે. હું ગઈકાલે અહીં આવ્યો હતો, ડૉક્ટરોની એની સાથે ચર્ચા કરી હતી અને ડૉક્ટરે મને એવી વાત કરી કે ભાઈ પૈસા ખાલી થઈ ગયા હોય રાજુભાઈ તો તમે કહો તો સરકારી હોસ્પિટલમાં હું એને શિફ્ટ કરી દઉં. તો મેં ડૉક્ટરને એવું કીધેલું કે સાહેબ અત્યારે તમે સિરિયસ કેસ બન્યો છે અને દર્દીની સ્થિતિ ગંભીર હોય ત્યારે તમે શિફ્ટ કરવાની વાત કરો છો અને એની પાસે પૈસા ખાલી થઈ ગયા, તો તમે જ્યારે એ લોકો અહીંયા એડમિટ થવા આવે ત્યારે એની તપાસ કરીને એ કેટલા સક્ષમ છે, એની પાસે પૈસા છે કે નહીં, એ પહોંચી શકે એમ છે કે નહીં, એની સાથે ડિસ્કસ કરી એની સાથે ચર્ચા કરી અને એ જાણી અને પછી તમે અહીંયા એડમિટ કરતા હોય તો આવા પ્રશ્નો ઊભા થાય નહીં. એટલે ડૉક્ટરે મને એવું કીધું તમે કહેતા હોય તો અત્યારે સરટી હોસ્પિટલમાં એને શિફ્ટ કરી દઈ, કારણ કે સાહેબ એનું ઓપરેશન કર્યું છે અને અત્યારે તમે કઈ રીતે એને શિફ્ટ કરી શકો, એની પાસે પૈસા ખાલી થઈ ગયા છે, હવે પૈસા છે નહીં, તમે એની સારવાર પૂરી કરો. એટલે આજે સવારે 7 વાગે એ ભાઈ ડેટ જાહેર થઈ ગયા. પરિવારજનોનું કહેવાનું એમ છે કે આ ભાઈ ઓલરેડી 2-3 દિવસથી ગુજરી ગયા હતા પણ એને વેન્ટિલેટર ઉપર રાખી અને બિલ બનાવવા માટે થઈ અને આ લોકોએ એને વેન્ટિલેટર ઉપર રાખી અને જેવું પૈસા ખાલી થઈ ગયા એવું કીધું એટલે તરત જ અહીંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ભાઈ આ પેશન્ટ છે એ ડેટ થઈ ગયું છે એટલે તમે એનું ડેડ બોડી ઉપાડી જાઓ. અને એ ડેડ બોડી 22,000 રૂપિયા ભર્યા પછી ગઈકાલે બપોરે 1:30 કલાકે છેલ્લા 15,000 રૂપિયા છેલ્લું બિલ ભર્યું અને 1:30 ગઈકાલે જે ભર્યા ત્યાર પછી આજ સવારે 7 વાગે જે પેશન્ટ ડેડ થઈ ગયું ત્યારે 22,000નું બિલ કઈ રીતે બને એક પ્રશ્ન ઊભો થયો છે. અને એના પરિવારજનોનું કહેવાનું એમ છે કે ભાઈ અમારા પેશન્ટરે બેદરકારી દાખવી અને ખોટા બિલ બનાવી અને અમને ગરીબ માણસોને લૂંટવાના ધંધા ચાલુ થયા છે.